अपनी मंजिल को भुला कर जिया तो क्या जिया अगर है दम तुझमें तो उसे पाकर दिखा लिख दे खून से अपनी कामयाबी की कहानी और बोल उस किस्मत को कि अगर है दम तुझमें तो उसे मिटा कर दिखा आ लाइन ये भाइयों बहनों माटे जे क्या ने क्या कोई परीक्षा में निष्फलता जीवन में हार मानी बैठा है જેને સંઘર્ષ કરવાનું છોડી દીધું છે બધા ભાઈઓ બહેનોને કહેવા માગું છું જીવન ખૂબ જ મોટું છે નિષ્ફળતા આવશે સમાજમાં ઘરમાં ફાઇનાન્શિયલ દરેક રીતે તમને ડિસ્ટ્રેક્શન જોવા મળશે પણ આ ડિસ્ટ્રેક્શન વચ્ચે તમારે સર્વાઈવ કરવાનું છે સૌથી મોટું ડિસ્ટ્રેક્શન સોશિયલ મીડિયા છે આના વચ્ચે તમારે સર્વાઈવ કરવાનું છે અને આ બધા સંઘર્ષ વચ્ચે આ બધી નિષ્ફળતાઓથી તમે લડીને જ્યારે ફાઇનલી સફળ થશો એક બ્યુરોક્રેટ એક અધિકારી બનશો ત્યારે તમારી સફળતાની જે ખુશી હશે એ કંઈક અલગ હશે તો બધા હું આપણા જે મિત્રો છે એને કહેવા માંગુ છું નિષ્ફળતાથી ક્યારે પણ ડરવાની જરૂર નથી નિષ્ફળતા આવશે લક્ષ્ય જેટલું મોટું હશે એટલી જ મોટી નિષ્ફળતા પણ તમને ક્યાંકને ક્યાંક જોવા મળશે તમે તો પ્રિલિમ એક્ઝામમાં ફેલ થાવ છો જે આઈએસ અધિકારીઓ હોય છે રાઈટ તો એમાં તમને એવા પણ આઈએએસ અધિકારી મળશે જે ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચીને છેક છેલ્લા લેવલ ઉપર એ લોકો ફેલ થાય છે તો એ લોકો કઈ રીતે ઊભા થતા હશે તો એ લોકોને તમારા આદર્શ માનો કે હું તો આ લેવલ ઉપર ફેલ થયો છું મારા જ સામે એવા પણ એક્ઝામ્પલ છે જે આઈએએસના ના ઇન્ટરવ્યુમાં ફેલ થયા છે તો ક્યારે પણ ગિવ અપ ના કરો ગઈકાલે ઘણા બધા મેમ્બરના મને મેસેજ આવ્યા છે પીઆઈ માટે એમને મહેનત કરી હતી પણ પાસ થયા નથી તો યાર બહુ ટેન્શન લેવાની જરૂર નથી રાઈટ કારણ કે એમાં એવા લોકો જ પાસ થવાના છે જે પાંચ કિલોમીટર દોડી શકે છે આ પ્રેક્ટિકલી તમારે વિચારવાનું છે પીઆઈની એક્ઝામમાં એવા લોકો જ પાસ થશે જે પ્રિલિમ પાસ કર્યા પછી પાંચ કિલોમીટર દોડી શકશે તો તમારે થોડું પ્રેક્ટિકલી વિચારવાનું છે ક્યારેય દુખી થવાનું નથી ઘણી બધી એક્ઝામો આવે છે ક્યારે પણ ગિવ અપ કરવાનું નથી રાઈટ તો હવે પછી દરેક લોકો યાદ રાખે ક્યારે પણ પોતાના ગોલથી ના ભટકો ગોલથી ભટક્યા તો તમે જીવનમાં ભટકી જશો સંઘર્ષ કરવા જ પડશે સંઘર્ષ ધેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રગલ રાઇટ સ્ટ્રગલનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી અને એ સ્ટ્રગલ પછી તમને ઓબ્વિયસલી તમને સફળતા મળશે જ આને ઉપર વિશ્વાસ રાખો પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખો કારણ કે મહેનત ક્યારેય એડે જાતી નથી તો રાઈટ તો હવે પછી બધા મોટિવેટ થઈ જાઓ ફરીથી સ્ટડી શરૂ કરી દો જો એક્ઝામ છે જો એક ક્રિકેટ ક્રિકેટ મેચ હોય ને તો એમાં બે ઓપ્શન હોય બેમાંથી કોઈ એક ટીમ જીતે રાઈટ તો કા કા તો ઇન્ડિયન ટીમ જીતવાની અથવા તો એની ઓપોઝિશન જે પણ ટીમ હશે જીતશે કારણ કે એક ગેમ છે તો એવી જ રીતે એક્ઝામ છે એક્ઝામમાં કોઈ એક પર્સન પાસ થશે તો બીજો પર્સન ફેલ થશે આ એક રૂલ છે આને તમારે એક્સેપ્ટ કરવું જ પડશે અને તો જ તમે લાઈફની અંદર ખુશ રહી શકશો રાઈટ નિષ્ફળતા તો ઓબ્વિયસલી દરેક લોકોને મળે જ છે અને એ તમારે એક્સેપ્ટ કરવાનું છે અને પછી હવે આ પછી ફરીથી ક્યારે પણ દુઃખી થવાનું બંધ કરી દો પોતાના કોલ ઉપર હંમેશા ધ્યાન રાખો એક વર્ષ લેટ થશે બે વર્ષ લેટ થશે પણ જો તમે કન્ટિન્યુઅસ મહેનત કરશો તો તમને સફળતા મળશે જ સમજી ગયા ઈશ્વર પણ તમને સફળતા આપવા માટે મજબૂર બની જશે તો તમારે એ રીતે મહેનત કરવાની છે ક્યારેય અપ કરવાનું નથી આજથી ફરીથી જ ઉભા થઈને તમારે સ્ટડી કરવાનું શરી કરી દેવાનું છે રાઈટ તો ચલો હવે આપણે ડિસ્કશન શરૂ કરીએ જે પહેલો આર્ટિકલ છે તો એ વુડન સેટેલાઇટના બારામાં છે હવે જો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો વુડન સેટેલાઇટનો જે કોન્સેપ્ટ છે તો એટલું તમે યાદ રાખજો કે કઈ સ્પેસ એજન્સી દ્વારા વુડન સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે તો જપાન દ્વારા જાપાન છે તો એના દ્વારા વુડન સેટેલાઇટ છે તો એને બે હજાર ત્રેવીસ સુધીમાં લોન્ચ કરવાનો પ્લાન છે રાઈટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેટ છે યાદ રાખજો ઇન ઓર્ડર ટુ સોલ્વ ધી પ્રોબ્લેમ ઓફ સ્પેસ ડેબરીઝ ધ જાપાનીઝ રિસર્ચ રિસર્ચર્સ આર ટુ લોન્ચ ધ વુડન સેટેલાઇટ બાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે કે જે જાપાનના રિસર્ચર છે તો એ બે હજાર ત્રેવીસ સુધી વુડન સેટેલાઇટ એટલે કે કે લાકડાની સેટેલાઇટ છે છે તો 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 એને તમને એમ થાય ભાઈ ભાઈ આની શું જરૂર જરૂર બહુ જ માટે જુઓ એક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે ને તો એના સર્વે હિસાબથી લગભગ અહીંયા જો અહીંયા અહીંયા એના ડેટા આપેલા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સર્વે પ્રમાણે લગભગ છ હજાર જેટલી જે સેટેલાઇટ છે તો એ પૃથ્વીની ફરતે શું કરી રહી છે સરકાર ઓર્બિટ કરી રહી છે તમે વિચાર કરો આ આપણી પૃથ્વી છે ને તો એની આસપાસ છ હજાર જેટલી જે સેટેલાઇટ છે તો એ શું કરી રહી છે ઓર્બિટ કરી રહી છે હવે આ છ હજાર જેટલી સેટેલાઇટ છે ને તો આમાં બધી એક્ટિવ સેટેલાઇટ નથી તો તમને એમ થાય કે એક્ટિવ સેટેલાઇટ એટલે શું તો જો જ્યારે પણ તમે જોયું હશે કે ઇસરો દ્વારા સેટેલાઇટ કોઈને લોન્ચ કરવામાં આવે ને તો એમાં એ લોકો તમે રીડ કરતા હશો કે આ સેટેલાઇટ છે તો એની મેક્સિમમ લાઈફ પાંચ વર્ષ છે પછી સાત વર્ષ છે દસ વર્ષ છે પંદર વર્ષ છે તો આ રીતે તમે લખ્યું હશે રાઈટ તો એનો મતલબ શું થયો કે ભાઈ પંદર વર્ષ પછી જો એ સેટેલાઇટની મેક્સિમમ લાઈફ પંદર વર્ષ હોય તો પંદર વર્ષ પછી એ સેટેલાઇટ છે તો કોઈ કામની રહેતી નથી પછી એ સેટેલાઇટ શું કરે છે એમરામ એ નકામી થઈ અને અને પછી જે અર્થ છે એની લો અર્થ ની અંદર એ ઓર્બિટ કર્યા રાખે છે અને એ ડેબ્રી બની જાય છે એટલે આપણે એને શું કહે છે અંતરિક્ષ મલબો એને કહેવામાં આવે છે અને દેશી ભાષામાં કહે તો કચરો રાઈટ તો એ જે ડેબ્રી હોય છે તો એનાથી શું થાય છે કે ભાઈ અવકાશની અંદર તો પછી રહી જાય છે અને ત્યાં તો કંઈ ગ્રેવિટી જેવું છે નહીં અને એના હિસાબથી એ પછી ઓર્બિટ કર્યા રાખે આનું જોખમ શું છે તો જોખમ તો ભાઈ બહુ જ છે હવે માની લો કે આપણું જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો એ લો અર્થ ઓર્બિટમાં છે રાઈટ અને આજથી થોડા સમય પહેલાં એવું થયું પણ હતું કે જે અંતરિક્ષ મલબો હતો ને તો એમાંથી એક ટુકડો હતો તો એ આપણે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો એને ટકરાઈ ગયો હતો અને એના હિસાબથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને મેસિવ લોસ થયો હતો રાઈટ તો આ પ્રકારનું ભવિષ્યની અંદર ઘણા બધા જોખમ છે કે જે એક્ટિવ સેટેલાઇટ હોય છે તો એને આ જે અંતરિક્ષ મલબો છે તો એ ટકરાઈ શકે છે અને એના હિસાબથી ઘણું બધું નુકસાન છે તો એ સ્પેસ એજન્સીની જે પણ સેટેલાઇટ હોય તો એને થઈ શકે છે ને વિશ્વની કન્ટ્રીઝને પણ થઈ શકે છે તો આ જ વસ્તુને દૂર કરવા માટે હવે જે જાપાનના જે વૈજ્ઞાનિકો છે તો એને આ થોડું ઇનોવેટિવ આપણે બધા આ સેટેલાઇટ ને જે મોકલીએ છીએ તો એમાં એવું સેટેલાઇટ આપણે મોકલીએ કે જે લાકડાનું બનેલું હોય અને એ સેટેલાઇટ જ્યારે એની લાઈફ ખતમ થાય તો પછી ઓટોમેટિકલી જે અર્થનું એટમોસ્ફિયર છે તો એમાં સળગી જાય અને એના હિસાબથી કોઈ પણ એવા સબસ્ટાન્સીસ એટ જે એટમોસ્ફિયર છે વાતાવરણ તો એની અંદર રિલીઝ ના થાય જેથી કરીને એટમોસ્ફિયરને પણ કોઈપણ પ્રકારનું નુકસાન થાય રાઈટ તો એ પ્રકારે આ સેટેલાઇટ છે તો એને આ વૈજ્ઞાનિકો એ રીતે બનાવવાના છે તો હવે જો આમાં કોઈપણ પ્રકારનું આર એનડી કરવા નહીં જવાનું આર એનડી એટલે કે ભાઈ આ વુડન સેટેલાઇટ આ વૈજ્ઞાનિકો કઈ રીતે બનાવશે તો આપણે ઈસરોમાં જવાનું છે નથી જવાનું ને તમારે જસ્ટ ખાલી જીપીએસસી પાસ કરવાની છે તો એટલું તમે રાખો કે આ સેટેલાઇટ કઈ રીતે બનશે એમાં આપણે કોઈ લેવા દેવા નથી લાકડાની સેટેલાઇટ હશે અને પછી એની લાઈફ ખતમ થશે તો ઓટોમેટિકલી જે અર્થનું જે એટમોસ્ફિયર છે તો એમાં સળગી જશે અને કોઈ પણ જે એવા સબસ્ટન્સીસ હશે જે માની લો કે આપણું એટમોસ્ફિયર છે તો એને પોલ્યુટ કરે હશે પોલ્યુટ કરે એવા હશે તો એ રિલીઝ નહીં થાય રાઇટ તો તમારે જસ્ટ આટલું જ યાદ રાખવાનું છે હવે આપણે વન બાય વન જે લાઇન બાય લાઇન છે તો એને રીડ કરીએ જેથી કરીને તમને પણ મજા આવે તો વુડન સેટેલાઇટનો આપણે કોન્સેપ્ટ આપણે સમજીએ ધી સેટેલાઇટ આર મેડ ઓફ વુડ તો લાકડાના સેટેલાઇટ મળેલા છે તો આ તો મેં તમને પહેલાં કીધું એન્ડ દે વિલ બર્ન અપ વિદાઉટ રિલિઝિંગ હાર્મફુલ સબસ્ટાન્સીસ એટલે મેં તમને કીધું ને કે ભાઈ જે આ સેટેલાઇટ હશે તો જ્યારે એની લાઈફ ખતમ થઈ જશે પછી એ શું કરશે એટમોસ્ફિયર છે તો એની અંદર ઓટોમેટિકલી બર્નઅપ એટલે કે સળગી જશે અને વિદાઉટ એની હાર્મિક ફૂલ સબસ્ટ એટલે કે કોઈ પણ એવા કેમિકલ સબસ્ટન્સીસ હશે તો એટમોસ્ફેરની અંદર રિલીઝ નહીં થાય એના હિસાબથી જે એટમોસ્ફિયર છે તો એને પણ આપણે પોલ્યુટ થતા રોકી શકીશું એન્ડ વિથ ધીઝ ધ સેટેલાઇટ વિલ નોટ લીવ આઉટ એની વેસ્ટ ઇન ધ સ્પેસ આફ્ટર ઇટ કમ્પ્લીટ ઇટ સર્વિસ ઓર વેન ઇટ બીકમ ધી ડી ફંક્શનલ એટલે સમજ્યા ને તમે કે ભાઈ એની જ્યારે સેટેલાઇટની જે લાઈફ છે તો એ ખતમ થઈ જશે જ્યારે રિટાયર્ડ થઈ જશે પછી આ સેટેલાઇટ છે તો એ કોઈપણ પ્રકારનું જે વેસ્ટ છે તો એને જનરેટ નહીં કરે અને મેઇનલી આ જેનો એનો એડવાન્ટેજ છે કે ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારની સેટેલાઇટ છે જે લિવિંગ જે મતલબ જે લાઈવ સેટેલાઇટ હોય જે માની લો કે રિસન્ટલી કોઈ સેટેલાઇટને લોન્ચ કરી હોય અને એ સેટેલાઇટ જ્યારે ઓર્બિટમાં અર્થની ઓર્બિટ કરતી હોય તો એને કોઈ સેટેલાઇટ જો ટુકડો છે તો ટકરાશે નહીં એનો કોઈ નુકસાન નહીં થાય તો આ બધા એના ફાયદા છે એન્ડ અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આ મીન્સમાં તમને કામ આવશે જો આ બધા ડેટા છે ને હું તમારી સામે જે પણ અહીંયા પ્રેઝન્ટ કરું છું ને બધું તમને મીન્સમાં પણ કામમાં આવશે પછી હવે તમારે છે ને અમુક વસ્તુ ઓટોમેટિકલી સમજી જવાની કારણ કે દરેક વસ્તુ આપણે એક્સપ્લેન કરીએ કે આ વસ્તુ તમને આ પોર્શનમાં કામ આવશે તો વિડિયો પછી બહુ જ લાંબો થઈ જાય અને પછી મારે થોડું બીજી જગ્યાએ મે થોડું મેનેજ પણ કરવાનું છે રાઈટ તો એટલા માટે તમારે જાતે થોડું સમજી જવાનું કે જે આ પ્રકારના ડેટા આવતા હોય ને તો એને ડાયરેક્ટ તમે નોટ્સની અંદર નોટ ડાઉન કરો ભાઈ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એવું કીધું છે કે લગભગ જે છ હજાર જેટલી જે સેટેલાઇટ છે તો અર્થને શું કરી રહી છે ઓર્બિટ કરી રહી છે એન્ડ આઉટ ઓફ ધીઝ સિક્સટી પર્સન્ટ ઓફ ધેમ આર ડી ફંક્શનલ સમજો તમે જે છ હજાર જેટલી સેટેલાઇટ ઓર્બિટ કરી રહી છે એના સાહીઠ ટકા તો શું છે ડીફંક્શનલ છે એટલે કે નકામા આ સ્પેસ ડેબરીજ છે અને તમે જુઓ કે આનું પ્રમાણ છે ને કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે કારણ કે હવે દેશો મેક્સિમમ જેટલી બને એટલી વધારેને વધારે સેટેલાઇટને લોન્ચ કરી રહ્યા છે અને હવે જે ઇલોન મસ્ક જેવા જે વિઝનરી માણસો છે એના સિવાય જે જોબ જે જોસ બેઝોસ છે એમેઝોનનો ફાઉન્ડર રાઈટ તો એ બધા હવે શું કરી રહ્યા છે ઇન્ટરનેટ જે છે તો એ સેટેલાઇટના જરિયે પ્રોવાઈડ કરવાનું વિચારી રહ્યા છે એટલા માટે એ લોકોએ કામ શરૂ પણ કરી દીધું છે ને આ માટે એ લોકો હજારો સેટેલાઇટને લોન્ચ કરવાના છે રાઇટ તો આ વસ્તુ તમને ખબર પડી તો ભવિષ્યની અંદર ભવિષ્યની અંદર જે સેટેલાઇટ છે તો એની સંખ્યા વધવાની છે ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ ધ થાઉઝન્ડ ઓફ ધ સેટેલાઇટ વિલ બી લોન્ચ એવરી યર ધીસ ડિકેટ એન્ડ વિથ ધીસ ધાર વિલ બી ફિફ્ટીન થાઉઝન્ડ સેટેલાઇટ બાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એટ કહેવા શું માંગે છે કે બે હજાર અઠ્યાવીસ સુધીમાં લગભગ આ છ હજારની જગ્યાએ શું થઈ જશે પંદર હજાર સેટેલાઇટ થઈ જશે કારણ કે આવનારા ભવિષ્યમાં આવનારું જે ડિકેટ છે દાયકો છે દસ દસ વર્ષ

એક ટુકડો હતો એક ટુકડો એ આપણા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો એને ટકરાયો હતો અને એના હિસાબથી જે સિવિયર ડેમેજ છે તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને થયું હતું એન્ડ દેર ફોર ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ડેવલપ અ સોલ્યુશન લાઈક ધ વુડન સેટેલાઇટ ટુ કમ્પ્લીટલી રિમૂવ ધ સ્પેસ ડેબ્રીઝ અને એના હિસાબથી આ સ્પેસ ડેબ્રિજ છે તો એને કમ્પ્લીટલી રિમૂવ કરવા માટે રીમૂવ કરવા માટે જે ઇનોવેટિવ કંઈક સોલ્યુશન આનું શોધવું એ ખૂબ જ જરૂરી છે ને એટલા માટે જે જાપાનના વૈજ્ઞાનિકો છે તો એ લોકો દ્વારા વુડન સેટેલાઇટનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે તો હવે મીન્સમાં પણ ભાઈઓ બહેનો તમને જો આર્ટિકલ આવી જશે ને તો તમે આસાનીથી એને કવર કરી શકશો રાઈટ એ રીતે આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યો છે તો તો અહીંયા તમારે જે પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમે તૈયારી કરતા હોય બધામાં તમને ફાયદો થાય એ રીતે આપણે વિડીયોને લઈને આવીએ છીએ તો કોઈ પર્ટિક્યુલર એક પ્રોપર એક્ઝામ માટે હોતું નથી આ તમે અત્યાર સુધી સમજી ગયા છો હવે જો હું તમને આની સાથે કઈ રીતે ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછું છું એ તમે જુઓ ડાયરેક્ટ હું લિંક કરું છું પ્રોજેક્ટ નેત્રા પ્રોજેક્ટ નેત્રા ભાઈ સ્પીપાની એક્ઝામ થઈને બે હજાર વીસ એમાં ક્વેશ્ચન આવ્યો તો તમે પેપર ડાઉનલોડ કરીને જોઈ લેજો પ્રોજેક્ટ નેત્રા વિશેની ઇન્ડોઆસમાં આપણે ડિસ્કસ કરેલો છે વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલો આ એમરામે હવામાં ક્વેશ્ચન નથી પૂછો આની સાથે જ લિંક છે આ સ્પેસ ડેબ્રિજ છે તો એની સાથે જ લિંક છે તો બોલો કે આ પ્રોજેક્ટ નેત્રા શું છે ઈસરોનો પ્રોજેક્ટ છે અને આના વિષેની ડિટેલમાં ઇન્ફોર્મેશન આપો ડાયરેક્ટ ક્વેશ્ચન યુપીએસસી માં પણ બની શકે છે અને બીજી જીપીએસસીની જે અપકમિંગ એક્ઝામ છે તો એની અંદર પણ ક્વેશ્ચન બની શકે છે તમને ખબર હોવી જોઈએ પાર્ટિસિપેટ જરૂર કરજો જુઓ એક તો છે ને આન્સર તો બહુ ઓછા લોકો આપે છે એ તો ક્લિયર છે રાઈટ દોઢસો બસો લોકો રેગ્યુલર આન્સર આપે છે ને બધાના નામ પણ મને યાદ છે હું રેગ્યુલરલી પર્સનલી બધાના આન્સર જોઉં પણ છું રાઈટ અને એમાં જે છોકરીઓ છે ને એ તો જોરદાર કરે છે જે ડિઝાઇન એમનું મતલબ જે સજાવાનું ક્વેશ્ચનના આન્સર સજા સજાવવાનું ખૂબ જ સારું છે ને એક કામ એકદમ કહીએ કે આપણે આન્સર જોઈએ તો સારો એવો આન્સર લાગે છે અને આપણા ઘણા બધા બોયસ પણ સારું એવું જે ક્વેશ્ચન આન્સર છે તો એને સજાવીને આપે છે ડેકોરેટ કરીને એટલે બહુ સારું લાગે છે અને બીજા લોકો પણ આવું કરે તો ખૂબ જ જરૂરી છે અને મારું કહેવાનું શું થાય છે કે ભાઈ તમે આન્સર આપો અને બીજું કે અમુક લોકો તો સાવ એટલા ઇનેક્ટિવ છે કે ઇવન વિડિયોને લાઈક પણ કરતા નથી ભાઈ થોડું લાઇક કરવાનું રાખો એમાં કશું નહીં થાય સમજી ગયા આ યુટ્યુબની એલ્ગોરિધમ છે હું તમને કઈ કઈને થાકું છું કે વિડીયોને લાઈક કરવાનું રાખો તમારે એટલું બધું હાથને કંઈ એફર્ટસ નથી લગાવના જસ્ટ ખાલી એક થંભ પ્રેસ કરવાનો છે બીજાના કામની જો તમે સરાહના કરશો તો હંમેશા લોકો તમારા કામની સરાહના કરશે એટલું વસ્તુ યાદ રાખજો હું તમને આ કહું છું મને એવું નથી કે ભાઈ આપણા વિડીયોને આટલા લાઈક જોઈશે ને આટલા હું તો લાઈક ને ડિસલાઇક ડિસેબલ કરી નાખું રાઈટ પણ યુટ્યુબની એલ્ગોરીઝ

આ મેટ્રોલોજી છે મેટ્રોલોજી એટલે તમે સમજો ને જે મેઝરમેન્ટનું સાયન્સ હોય ને ઇટ ઇઝ ધ સાયન્સ ઓફ ધ મેઝરમેન્ટ મેઝરમેન્ટ એટલે જે માપવા માટેનું વિજ્ઞાન છે સમજી ગયા મેટ્રોલોજી છે નોટ મેટ્રોલોજી મેટ્રોલોજી છે તો એ હવામાન શાસ્ત્ર થઈ જાય રાઇટ એ હવામાન જે છે તો એના માટેનું આવી જાય પણ આ મેટ્રોલોજી છે તો એટલે શું થાય જે માપવાનું આવે છે ને માપવાનું આપણે એને શું કહીએ યાર માપવા માટેનું તમે ને બધું સમજો છો ને તો એની માટેનું સાયન્સ છે મેટ્રોલોજી અને એના માટેની જે નેશનલ જે નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ છે તો એને આપણા એ જે ચાર જાન્યુઆરીએ થઈ તો આપણા પ્રધાન છે તો એમાં એમને ભાષણ આપ્યું હતું ને એમનું તો કામ જ એ જ છે રાઈટ તો જસ્ટ ખાલી મજા કરું છું ભાઈ ઇન્ટેલેક્ચુઅલ માણસ છે તો એમના દ્વારા સ્પીચ આપવામાં આવી હતી ભાષણ અને સ્પીચ શબ્દ છે ને એકદમ ચાલો એના જવા દો ધ નેશનલ મેટ્રો ધી નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ઇઝ બિંગ ઓર્ગેનાઇઝ બાય ધી કાઉન્સિલ ઓફ ધ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ નેશનલ ફિઝિકલ લેબોરેટરી હાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યાદ રાખજો હું આનાથી જ ને તમને લિંક કરીને એક એવો ક્વેશ્ચન પૂછું જે તમારી માટે મે બી નવો હશે રાઇટ કોઈએ પીએમની સ્પીચ આ સાંભળી હોય તો એમાં પીએમએ એના વિશે મેન્શન કરેલું હતું તમને રાજ્યસભા ટીવી છે તો એના ઉપર આ પીએમની આ જે કોન્કલેવમાં સ્પીચ આપી તો અવેલેબલ છે આપણે સાંભળેલી છે એટલા માટે હું તમને કહું છું તો એમાં પીએમે એ મેન્શન કર્યું હતું ને એ હું તમને ક્વેશ્ચન છે એટલે મને ખબર પડે કે તમે કેટલા લોકો એક્ટિવ છો રાઈટ તો જો જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે તો એની એક લેબ છે જેનું નામ છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી રાઇટ તો એના દ્વારા એના દ્વારા આજે નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ છે બે હજાર એકવીસ તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો અને આ થીમ શું હતી ઇમ્પોર્ટન્ટ છે આ તમે જીપીએસસી માટે સાવ આ વખતે તો પીઆઈના પેપરમાં મેં તો જ્યારે જોયું ને મને એટલો ગુસ્સો

એટોમિક ટાઈમ સ્કેલ એન્ડ ભારતીય નિર્દેશક દ્રવ્ય યાદ રાખજો જે આ કોન્ક્લેવ થઈ તો ત્યારે વિડીયો કોન્ફરન્સિંગથી પીએમએ સ્પીચ આપી હતી અને એમના દ્વારા જે નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને જે ભારતીય નિર્દેશક દ્રવ્ય છે તો એને પણ શું કરવામાં આવ્યું છે દેશને સમર્પિત કરવામાં આવ્યું છે ડેડિકેટ કરવામાં આવ્યું છે ટુ ધ નેશન એન્ડ લેટ ધ ફાઉન્ડેશન સ્ટોન ઓફ ધ નેશનલ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ લેબોરેટરી એટલે કે જેને નેશનલ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ લેબોરેટરી છે તો એનું પણ ફાઉન્ડેશન સ્ટોન છે તો એને લેટ ડાઉન કરવામાં આવ્યું છે તો આપણે જાણી લે કે આ બધા ત્રણે ત્રણ શું કરવાના છે

एना सीवाय भारतीय निर्देशक द्रव्य भारतीय निर्देशक द्रव्य इज सपोर्टिंग टेस्टिंग इज सपोर्टिंग टेस्टिंग एंड कैलिब्रेशन ऑफ द लेबोरेटरीज फॉर द क्वालिटी एश्योरेंस एट एज पर दी इंटरनेशनल स्टैंडर्ड जो आंतरराष्ट्रीय मानक से इंटरनेशनल स्टैंडर्ड है तो प्रमाण ए प्रमाण जो ઇન્ડિયાની અંદર જે સ્ટાન્ડર્ડ છે તો એનું ક્વોલિટી છે તો એના અસ્યોરન્સ માટે જે પણ જે ટેસ્ટિંગ માટે જે પણ લેબોરેટરીઝ છે તો એને શું કરે છે સપોર્ટ કરે છે રાઈટ તો આટલું જસ્ટ ખાલી ફેક્ટ યાદ રાખજો કદાચ જો જીપીએસસીમાં એ તો હવે બેઠા ક્વેશ્ચનો મતલબ ગૂગલમાંથી કોપી કરીને પેસ્ટ કરે છે તો એને કદાચ આવું પૂછવાનું મજા આવી જાય તો પૂછી લેશે રાઈટ એન્ડ ધ નેશનલ આ ઇમ્પોર્ટન્ટ છે નેશનલ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ લેબોરેટરી વિલ એડ ધ સેલ્ફ રિલાયન્સ ઇન ધ સર્ટિફિકેશન્સ ઓફ ધ એમ્બિયન્ટ એર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એમિશન મોનિટરિંગ ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો તો આ જે નેશનલ એન્વારમેન્ટ લેબોરેટરી છે તો આ શું કરશે તો જે પણ ઇન્ડસ્ટ્રીયલ એર અને ઇન્ડસ્ટ્રીયલ એમિશન મોનિટરિંગ ઇક્વિપમેન્ટ હોય તો એની માટેનું શું કરશે સર્ટિફિકેશન માટેની આ બોડી છે આ યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો ત્રણેય વિશે જે પણ ફેક્ટ હતા તો આપણે ડિસ્કસ કરે છે આમાં કોઈ સમજવાનું નથી જસ્ટ ખાલી નોટની અંદર નોટડાઉન કરી રાખજો કદાચ જીપીએસસી બેઠા બેઠા યુપીએસીમાં તો નહીં આવે માં એટલું બધું આ ઇમ્પોર્ટન્ટ નથી પણ માં જો ક્વેશ્ચન ક્યાંથી બનશે ને હું તમને કહું યુપીએસસીમાં તમારે આ વિડિયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે આપણો જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે ને આ અહીંયાથી ક્વેશ્ચન બનશે જો નું લેવલ આ છે નું અને યુપીએસસીના લેવલમાં છે ને જમીન આસમાનનો ફરક છે રાઈટ હવે નું લેવલ હું તમને કહું આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલો કે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે તો એને કોના દ્વારા મેન્ટેન કરવામાં આવે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપ લેવલનો કોઈ ને પીએમ દ્વારા જે સ્પીચ આપવામાં આવી એની અંદર મેન્શન કરવામાં આવ્યું હતું તો તમે લોકો તમે લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કોના દ્વારા મેન્ટેન કરવામાં આવે છે બીજું તમારે એ કહેવાનું છે કે ઇન્ડિયાનું જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે તો એ કયા કયા સ્ટેટમાંથી પસાર થાય છે એ તમારે એ લાઈન આખી લખવાની છે કે ભાઈ આટલા સ્ટેટની અંદરથી પસાર થાય છે આ પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે અને એની નજીકની સિટીઝ તમારે લખ્યું તો એ પણ તમે લખી શકો છો યુપીએસસીમાં આવા ક્વેશ્ચનો બને છે યુપીએસમાં એક વખત છે ને યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે આપણે જે ભારત દેશમાંથી જે મિડલમાંથી ટોપિક ઓફ કેન્સર પસાર થાય છે તો એની તમને છે ને ચાર સિટીઝ આપી હતી ચાર સિટીઝ આપી હતી ને એમાં પછી તમને લખ્યું હતું કે આમાંથી સૌથી નજીકમાં એ ટોપિક ઓફ કેન્સર છે તો એની સૌથી નજીકની સિટી કઈ છે આવા ક્વેશ્ચનો યુપીએસસીમાં બને છે ભાઈ સમજી ગયા તો એટલા માટે તમારે જે તૈયારી કરો તો થોડી ઇન્ટિગ્રેટેડ વેમાં કરવાની છે મેપ ઉપર તમારી કમાન્ડ હોવી જોઈએ અને એ તમારે ડેઈલી કરતું રહેવાનું છે જો એક સાથે એક્ઝામના એન્ડ ઉપર તમે મેપને લઈને બેસશો તો પછી બધું હવામાં જતું રહેશે રાઇટ તો બે ક્વેશ્ચનના તમે આન્સર આપો એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે હવે આવ્યું દિપોર બિલ દીપોર બિલ ક્યાં છે આસામમાં દીપોર બિલ એ દીપોર બિલ ક્યાં છે આસામમાં સમજી ગયા તો જો અત્યારે ન્યૂઝમાં કેમ છે તો આસામમાં જે દીપોર બિલ છે તો રામસર સાઇડ છે રાઈટ અને ન્યૂઝ તો એ છે કે ભાઈ ત્યાંનું જે પણ લોકલ એડમિનિસ્ટ્રેશન હોય ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તો એના દ્વારા જે દીપોર બિલની અંદર કમ્યુનિટી ફિશિંગ થાય છે સમજી ગયા કમ્યુનિટી ફિશિંગ એટલે તમે સમજો ને જે સામા સામૂહિક આપણે એને શું કે ફિશિંગ એટલે માછીમારી તો એના ઉપર પ્રોહિબિશન લગાવી દેવામાં આવે છે ને ભાઈ આવું શા માટે કરવામાં આવે તો જુઓ જે દીપોર બિલ છે ને તો એક લેક છે રામસર સાઇડ છે અને કન્ટિન્યુઅસલી શ્રિંક કરી રહ્યું છે શ્રિંક એટલે તમે સમજો ને એટલે શું થાય કે સંકોચ આવું કારણ કે આસપાસમાં જે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી વધી રહી છે એના સિવાય માછીમારી એટલી બધી વધી રહી છે અને બીજું પણ કહેવાય ને કે જે સેન્ડ વાઇનિંગના બધું થઈ રહ્યું છે એના હિસાબથી જે લેક છે તો કન્ટિન્યુઅસલી શ્રિંક કરી રહ્યો છે ને એટલા માટે જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે તો થોડું આના ઉપર સિરિયસ છે અને બોલે કે ભાઈ હવે તમને કોઈને અહીંયા અહીંયા જે દીપોર બિલ છે તેની અંદર માછીમારી કરવા નહીં મળે તો ભાઈ તમે બંધ કરી દો અમારથી કોઈ લેવા દેવા નથી આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે દીપોર બિલ આ દીપોર બિલ છે તો રામસાર સાઇડ છે ભાઈ રામસાર સાઇડ બે હજાર બે માં ઘોષિત કરવામાં આવી હતી રાઈટ અને ઇન્ડિયાની અંદર હાલમાં કેટલી રામસર સાઈડ છે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો મને ખબર છે આથી થોડા દિવસ પહેલા મેં આર્ટિકલ ડિસ્કસ કરાયો હતો પણ તેમ છતાં રિવિઝન કરવાનું છે રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ ક્યારે પણ એવા એરોગન્સમાં કે ઘમંડમાં કે અભિમાનમાં નહીં રહેવાનું કે મને તો બધું યાદ જ છે સમજી ગયા કરંટ અફેર છે કે એવી વસ્તુ છે કન્ટિન્યુઅસ રિવિઝન માંગે છે હું તમને ફેક્ટ કહું છું ક્યારે પણ એવું સમજ્યા કે ભાઈ મને તો બધું આવડે જ છે જો આમાં કેવું હોય કે તમે આજે વાંચવું હોય ને તો તમને એમ થાય કે ભાઈ મેં વાંચી લીધું ને એટલે મને યાદ રહી ગયું પણ પછી એ જ વસ્તુ દસ દિવસ પછી બીજો કોઈ તમને પૂછે એટલે તમને ના યાદ હોય સમજી ગયા તો ક્યારે પણ જો ભૂલી જાઓ કોઈ વાંધો નહીં પણ જો તમે એનું રિવિઝન ના કરો તો ત્યારે તમારી ભૂલ થાય છે તો કન્ટિન્યુઅસ રિવિઝન કર્યા રાખો કારણ કે આપણા માઇન્ડની કેટલીક લિમિટેશન હોય છે બીજા દિવસે સવારે ઊઠીને ચા પાણી નાસ્તો કરવા જોઈએ તો બીજા દિવસે સવારે ઊઠીને આપણા માઇન્ડને પણ ફીડ કરવા જોઈએ તો એ જ તમારે કરતું રહેવાનું છે રાઈટ આજે થોડું હું તમને એક્સ્ટ્રા વસ્તુ કહેતો રહું છું કારણ કે જરૂરી છે આ બધી વસ્તુ જરૂરી છે કોઈ પણ આપણે સ્ટેટમેન્ટ એમરામ યુઝ કરતા નથી દરેકે દરેક વસ્તુ જરૂરી છે એક્ઝામમાં ટાઈમમાં જ્યાં તમને એક સીધું જો ડાયરેક્શન ના મળે તો પછી છે ને આ રીતે ભટકી જવાય ને ક્યારે એ કરવાનું નથી જો એમાં ભટકી ગયા તો પછી પૂરો થઈ ગયો રાઈટ તો એ રીતે તમે કન્ટિન્યુઅસલી મહેનત કરતા રહેજો રામસર સાઇડ છે બે હજાર બેમાં આને ઘોષિત કરવામાં આવી હતી અને રામસર કન્વેન્શન તો યાર મેં કેટલી વખત હવે ડિસ્કસ કરાવ્યું છે ઈરાની સિટી રામસર છે ને ત્યાં કન્વેન્શનને કહેવાય ને કે એના ઉપર સાઈન કરવામાં આવી હતી અને ફોર્સમાં ક્યારે આવ્યું હતું તો નાઇન્ટીન સેવન્ટી અંદર આ ફોર્સમાં આવ્યું આવ્યું હતું નાઇન્ટીન સેવન્ટી વનમાં અને એડોપ્ટ કરવામાં આવ્યું હતું રાઇટ તો બસ હવે અને જે પણ જે આઈલેન્ડ જે રામસર સાઇટ હોય સમજી ગયા જે પણ લેક હોય જે વેટલેન્ડ હોય તો એ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના હોય તો એને આમાં ઘોષિત કરવામાં આવે છે અને પછી એને પ્રોટેક્શન આ બધું આપવામાં આવે છે તો આમાં કોઈ આપણે ડિસ્કસ કરવાની જરૂર નથી જસ્ટ એટલું યાદ રાખજો દીપોર બિલ છે તો રામસર સાઇટ છે ક્વેશ્ચનનો આન્સર આપો કે ભારત દેશની અંદર હાલમાં કેટલી રામસર સાઇટ છે ને લેટેસ્ટ જે ચાર છે ને એના તમે નામ લખો લેટેસ્ટ ચાર કઈ છે લેટેસ્ટ ચારના તમે નામ લખો એક્ઝામના પોઈન્ટ ઓફ ખૂબ જ રેલેવન્ટ છે તમને ખબર હોવી જોઈએ ઇન્ડો એસમાં બધી જે રામસર સાઇટ છે લેટેસ્ટ એના વિશે આપણે ડિસ્કશન કરેલી છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કોચી મેંગાલુરુ નેચરલ ગેસ પાઇપલાઇનના બારામાં છે તો જો પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી તમે જુઓ કે આ માણસ કેટલી મહેનત કરી રહ્યા છે તમને મે બી પેલું થોડું લાગશે પણ રિયલમાં તમે છે ને એક વખત ખાલી ઓબ્ઝર્વ કરજો કે આ જગ્યા જો એક સામાન્ય માણસ હોય અથવા તો આપણે ખુદ જ જોઈએ ને તો આટલી વસ્તુ બહુ અઘરી છે આખા દેશને મેનેજ કરવો ખૂબ જ મોટી વસ્તુ છે તો કોચી મેંગાલુરુ નેચરલ ગેસ પાઇપલાઇન છે તો એ નેશનને જે પ્રધાનમંત્રી છતાં એમના દ્વારા શું કરવામાં આવે છે ડેડિકેટ કરવામાં આવે છે એટલે કે સમર્પિત કરવામાં આવી છે તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે કોચી ક્યાં છે કેરલામાં છે અને મેંગાલુરુ ક્યાં છે તો કર્ણાટકમાં રાઇટ તો કેરલાથી લઈને કર્ણાટકા સુધી આ નેચરલ ગેસની જે પાઇપલાઇન છે તો એ ચાલવાની છે

એ આપણે આઈપીએલમાં ફેવરેટ ખેલાડી છે પણ હવે તો આ વખતે પંજાબવાળાએ એને રમાડ્યો જ નહોતો ખબર નહીં પછી જ્યારે એને રમાડ્યો એના પછી પંજાબ હાર્યું નહોતું એટલી જલ્દી રાઈટ પહેલાં લગભગ કેટલી મેચમાં આઠ કે દસ મેચમાં નહોતો રમાડ્યો એટલે વધારે પડતું પાવર કરતાં ખોવાઈ ગયા સમજી ગયા ઇટ વિલ કેરી નેચરલ ગેસ ફ્રોમ ધી લિક્વિફાઈડ નેચરલ ગેસ હવે જો ઇમ્પોર્ટન્ટ છે કે આ જે નેચરલ ગેસ પાઇપલાઇન છે તો શું કરશે તો જે કેરલા છે તો ત્યાંથી જે એલએનજી છે તો એને મેંગ જે કર્ણાટકાનું મેંગાલુરુ છે તો મેઇનલી જે દક્ષિણ કર્ણાટક ડિસ્ટ્રિક્ટ છે તો ત્યાં જે નેચરલ ગેસ છે તો સપ્લાય કરશે ને એના વચ્ચે કેરલાથી લઈને જ્યારે કર્ણાટક સુધી આ પાઇપલાઈન જશે તો વચ્ચે કયા કયા ડિસ્ટ્રિક્ટને બધું આવશે તો તિરુસુર છે પછી એનાકુલમ છે પલક્કડ છે મલ્લાપુરમ છે કોઝીકોટ છે કન્નૂર છે કારસગોડ છે તો આ બધા ડિસ્ટ્રિક્ટમાંથી પણ પસાર થવાનું છે આ ફાલતું છે એટલું તમે યાદ ના રાખતા જસ્ટ એટલું યાદ રાખજો કે કોચુ મેંગાલુરુ શું બોલો કોચી મેંગાલુરૂ નેચરલ ગેસ પાઇપલાઇન છે તો એ કેરલાથી લઈને ક્યાં સુધી ચાલવાની છે તો કર્ણાટકા સુધી રાઈટ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સાબરી રિવરના બારમાં છે સાબરી રિવર હવે આ સાબરી રિવર છે ને તો એ કઈ રિવરની ટ્રિબ્યુટરી છે ને આ વસ્તુ મારે તમને કહેવી હતી એટલા માટે મેં આ આર્ટિકલને ડિસ્કસ કર્યો છે બાકી સાવ ફાલતું આર્ટિકલ છે તો એટલું તમે યાદ રાખજો કે જે ગોદાવરી રિવર છે ગોદાવરી રિવર તો એની મેઈન ટ્રીબ્યુટરી છે ગોદાવરી રિવરની મેઇન ટ્રિબ્યુ ટ્રીબ્યુટરી છે આ વસ્તુ યાદ રાખવાની છે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને ગોદાવરી રિવરની જેટલી પણ જો એક વસ્તુ યાદ રાખજો જે ગંગા છે એના સિવાય ગોદાવરી છે બ્રહ્મપુત્રા છે અને ઉપરથી આપણે જોઈએ તો યમુના છે તો આ જે રિવર છે તો આની તમને ટ્રિબ્યુટરી ખબર હોવી જોઈએ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ જે મેઇન મેઇ રિવર છે એની ટ્રિબ્યુટરી વિશે ક્વેશ્ચન બની જતો હોય છે તો તમારે એ ટ્રિબ્યુટરીને યાદ રાખવાનું છે એની માટે કોઈ કી બનાવી લો કે ગમે તેમ કરીને મેઇન મેન ટ્રિબ્યુટરી બધી યાદ ના રાખો પણ જે મેઇન હોય ને તો એને તમારે યાદ રાખી લેવા તો અત્યારે તો ભાઈ એકદમ ન્યૂઝ તો સાફ ફાલતું હતા તો જો આજે રિવર છે ને તો મેઇનલી ત્રણ સ્ટેટની બોર્ડર જે છે આંધ્રપ્રદેશ ઓડિશા અને છત્તીસગઢ તો ત્યાંથી આ પસાર થાય છે ને અત્યારે ન્યૂઝ એ છે કે જે પણ ખાસ કરીને જે પણ ફિશર ફોક ફેમિલી ફિશર ફોક ફેમિલી એટલે તમે સમજો ને જે માછીમારો શું કરતા હોય એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને માછીમારી કરતા હોય એને ફિશર ફોક કહેવામાં આવે છે તો આ જે ફિશર ફોક ફેમિલી છે તો એને શું કર્યું છે આ રિવર છે તો એની આસપાસ જે માઇગ્રન્ટ જે ફિશર હોય તો એને ઘર બનાવીને રહેવા લાગે છે તો ભાઈ એમાં અમે શું કરીએ રાઈટ આપણી માટે તો ઇમ્પોર્ટન્ટ એ છે કે આ જે સાબરી રિવર છે તો જીયોગ્રાફી આના વિશે ક્વેશ્ચન બની શકે છે તો જે ગોદાવરી રિવર છે તો એની મેઇન ટ્રિબ્યુટરી છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે ગોદાવરી રિવર છે તેને દક્ષિણ ગંગા કહેવામાં આવે છે રાઈટ આના વિશે તમને ક્વેશન પૂછીશ જે ગોદાવરી રિવર છે તો એ સાબરી સોરી સાબરી રિવર છે તો એ ગોદાવરી રિવરની મેઈન ટ્રિબ્યુટરી છે એન્ડ ઇટ ઓરિજિનેટ ફ્રોમ ધી વેસ્ટર્ન સ્લોપ ઓફ ધ ઇસ્ટર્ન ઘાટ ઇન ધ ઓડિશા ફ્રોમ ધી સિંકારામ હિલ રેન્જીસ ઇમ્પોર્ટન્ટ છે જે આ જે સાબરી રિવર છે તો ત્યાંથી ઓરિજિન થાય છે તો જો જે ઇસ્ટર્ન ઘાટ છે ને જો આ આપણી ઇન્ડિયન કોસ્ટ છે રાઈટ અને આ શું છે ઇસ્ટર્ન ઘાટ છે તો ઇસ્ટર્ન ઘાટમાં આ ઇસ્ટર્ન ઘાટનું જે વેસ્ટર્ન સ્લોપ એટલે આ સાઇડનો એરિયા છે તો ત્યાંથી ઓડિશામાંથી ઓરિજિન થાય છે કયા હિલમાંથી તો સિંક સિંકારામ હિલ રેન્જીસ છે તો ત્યાંથી ઓરિજિન થાય છે એન્ડ

સાબરી રિવર વિશે ક્વેશન આવે તો તમારે એને એ પણ યાદ રાખવાનું છે કે ઓડિશાને ઓડિશા છે તો એની અંદર એને કોલાબ કહેવામાં આવે છે એન્ડ અપર કોલાબ પ્રોજેક્ટ ઇમ્પોર્ટન્ટ છે અપર કોલાબ પ્રોજેક્ટ લોકેટેડ ઇન ધ ઓડિશા ક્રોસ ધ સાબરી રીવર ઇઝ ધ મેજર ડ્રેમ પ્રોજેક્ટ સપ્લાઇંગ ધ વોટર ફોર ધી ઇરિગેશન એન્ડ હાઇડ્રો પાવર જનરેશન ઇમ્પોર્ટન્ટ છે કે આજે અપર કોલાબ પ્રોજેક્ટ છે તો ક્યાંનો છે ઓડિશાનો ઇમ્પોર્ટન્ટ છે અપર કોલાબ પ્રોજેક્ટ છે તો ઓડિશાનો છે અને મેઇનલી સાબરી રિવર ઉપર છે ડેમ પ્રોજેક્ટ છે અને ડેમ શાની માટે તો ભાઈ વોટર સપ્લાય કરવા માટે ઇરિગેશન માટે જ હોય અને પાવર જનરેશન માટે છે તો આ ફાલતું છે એ યાદ ના રાખતા જસ્ટ એટલું યાદ રાખજો કે અપર કોલાબ છે તો ઓડિશાની અંદર છે ડેમ પ્રોજેક્ટ છે બસ એટલું યાદ રાખવાનું છે એન્ડ હવે આપણે બીજું જોઈએ કે સિલેર સિલેરુ રિવર સિલેરુ રિવર તો આ સિલેરૂ રિવ છે ને તો એ મેઇનલી કઈ રિવરની ટ્રિબ્યુટરી છે તો આ સાબરી રિવર અથવા તો સબારી રિવર છે તો એની ટ્રિબ્યુટરી છે એન્ડ નોન એઝ ધી માચકુંડ ઇન ધી અપર રિચિસ જે અપર રિચિસ છે તો ત્યાં એને કયા નામથી ઓળખવામાં આવે છે માચકુંડના નામથી એને ઓળખવામાં આવે છે તો આ સિલેરૂ અથવા તો માચકુંડ જે આવે તમારે યાદ રાખવાનું છે બંને સહેમ છે અને આ મેજર ટ્રિબ્યુટરી છે સબારી રિવર અથવા તો સાબરી રિવરની એન્ડ જોઈન ધી સાબરી રિવર્સ એટ ધ ટ્રાય જક્શન બાઉન્ડ્રી પોઈન્ટ ઓફ ધી આંધ્રપ્રદેશ છત્તીસગઢ એન્ડ ઓડિશા અને જે આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઓડિશાનો જે ટ્રાય જંક્શન છે તો ત્યાં જે રિવર છે તો એ સાબરી રિવર ને મળી જાય છે તો એટલું તમારે યાદ રાખવાનું છે એન્ડ સિલેરુ રિવર હેઝ અ હ્યુઝ પોટેન્શિયલ ઓફ ધ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેશન એટલે કે આ જે રિવર છે સિલેરૂ રિવર જે સાબરી રિવરની ટ્રિબ્યુટરી છે તો એનામાં હ્યુજ પોટેન્શિયલ છે શાની માટે તો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરવા માટે તો આ તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે રાઇટ એના પછી આજનો છેલ્લો આર્ટિકલ છે વાયો વહેનો યુએસ પાસ ધી મલાલા યુસુફ ઝાઈ એક્ટ ફોર ધી પાકિસ્તાની વુમન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે રિસન્ટલી કયા દેશે મલાલા યુસુફ ઝાઈ સ્કોલરશિપ એક્ટ છે તો એ શરૂ કર્યો છે તો યુએસ દ્વારા શાની માટે તો પાકિસ્તાનની જે મહિલાઓ છે તો હાયર એજ્યુકેશન લઈ શકે એની માટે એમને સ્કોલરશિપ આપવા માટે છે આ મલાલા યુસુફ એના વિશે તમને ખબર છે ને તો ભાઈ આ એક એક્ટિવિસ્ટ છે રાઈટ અને પાકિસ્તાનની એક્ટિવિસ્ટ છે અને મેનલી જે મહિલાઓ છે પાકિસ્તાનની મહિલાઓ તો એના એજ્યુકેશન માટે એને કાર્ય કર્યું હતું એના સિવાય જે તાલિબાન છે તો એની સાથે આની બનતી નથી સમજી ગયા કારણ કે તાલિબાન છે તો એ મહિલાઓના એજ્યુકેશનથી ખૂબ જ એના વિરુદ્ધમાં છે અને એના હિસાબથી તાલિબાને શું કર્યું હતું આ મલાલા યુસુફ યુસુફઝ છે તો એના ઉપર અટેક કર્યો હતો ગોળીબારી કરી હતી અને લગભગ કયા વર્ષમાં બે હજાર બાર કે એવું કોઈ વર્ષ હતું આપણે જોઈ લઈએ અહીંયા લખ્યો છે બે હજાર બારમાં જે મલાલાલા યુસુફ ઝાઈ છે તો એના ઉપર તાલિબાને ગોળી મારી હતી અને પછી એને મેઇનલી જે યુ યુકે છે તો એની હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવી હતી અને પછી આને જે નોબેલ પ્રાઇઝ છે તો એ પણ મળેલો છે બધી વસ્તુ તમે યાદ રાખજો સી ઇઝ ઓલ્સો ધી યંગેસ્ટ નોબેલ લોરિયટ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યંગેસ્ટ નોબેલ લોરિયટ છે એટલે કે સૌથી નાની ઉંમરમાં આને નોબેલ પ્રાઇઝ મળેલો છે ને પેલા ગ્રેટા થુનબગ છે ને તો એનું પણ નામ ચાલતું હતું પણ એ થોડું ઓવર રિએક્ટ કરે છે તમે ગૂગલમાં જેને જોશો તો તમને એવું લાગશે કે ભાઈ આને નોબલ મળવો પણ ના જોઈએ રાઇટ ઓવર રિએક્ટ વધારે કરે છે કોઈ પણ વસ્તુ ઓવર ના થવી જોઈએ રાઈટ એન્ડ ધી સ્કોલરશિપ્સ હેલ્પ ધી પાકિસ્તાની વુમન ટુ રિસીવ ધ હાયર એજ્યુકેશન ઇન ધ પાકિસ્તાન ધી મલાલા યુસુફ ઝાય સ્કોલરશિપ એક્ટ એઇમ્સ ટુ એક્સપાન્ડ ધીસ પ્રોગ્રામ એટલે કે આ જે સ્કોલરશિપ છે યુએસનું જે સ્કોલરશીપ બિલ છે એક્ટ છે તો એ શું કરશે તો મહિલા જે પાકિસ્તાની મહિલાઓ છે તો એને હાયર એજ્યુકેશન માટે સ્કોલરશિપ એમને ગ્રાન્ટ કરશે એટલું એટલું તમારે યાદ રાખવાનું છે અને આ એક્ટના તહેત હવે જે યુનાઇટેડ સ્ટેટની એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે યુએસ એ આઈડી યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ છે તો એને હવે બે હજાર વીસથી લઈને બે હજાર બાવીસ સુધી પાકિસ્તાનની જે મહિલાઓ છે તો એને પચાસ ટકા સ્કોલરશિપ આપવી પડશે તો આ બધા વધારે પડતા ફેક્ટ આપણે યાદ રાખવાના નથી આપણે પાકિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન અથવા તો ત્યાં શું છે ત્યાં ફેબ ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન છે પહેલાં આપણું યુપીએસસીનું નામ પણ એ જ હતું પછી એને ચેન્જ કરી દેવામાં આવે છે રાઇટ તો હવે આ વિડીયોને આપણે કમ્પ્લીટ કરીએ એ પહેલાં ચાલો હું તમને ક્વેશ્ચન પૂછું એટલે આપણને ખબર પડે કે કેટલા લોકોએ છેલ્લે સુધી વિડીયો જોયો છે કારણ કે શરૂ શરૂમાં કોઈને કદાચ ભાષણ જેવું લાગ્યું હોય તો અમુક લોકોએ પેલું છોડી પણ દીધું હોય કારણ કે અત્યારે તો લોકો ક્યાં છે બહુ સ્માર્ટ લોકો છે રાઇટ એટલે સ્માર્ટ લોકો હોય તો એને આપણે પહોંચી ના શકીએ ને એ પછી જીવનમાં ક્યાંય ના પહોંચે તો અત્યારે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું અત્યારે જે રીતે મેં તમને મલાલા યુસુફ જાય કીધું ને એવું જ એક છે કાયર કાયલા મુલ મ્યુલર રાઈટ ઓપરેશન કાયલા મ્યુલર તમને ખબર હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે આ ઓપરેશન કાયલા મ્યુલર શું હતું મને ખબર છે મેં તમને ક્વેશ્ચન પૂછેલો છે પણ ત્યારે આપણો વિડીયો છે ને લગભગ કેટલા લોકો જોતા ત્રણસો લોકો જોતા હતા તો અત્યારે લગભગ બારસોથી પંદરસો લોકો જુએ છે હવે ત્રણસો લોકોએ તો ગીઅપ કરી દીધું રાઇટ પીઆઈની એક્ઝામ પછી એટલે આ કોઈ આગળ વધાર નથી જીવનમાં કારણ કે આ તો પીઆઈમાં આવું કરે આઈએસમાં ફેલ થાય તો શું કરે તો એ જે ઓપરેશન કાયલા મ્યુલર છે તો એના વિશે તમારે આન્સર આપવાનો છે કે શું હતું શાની માટે યુએસ દ્વારા આ ઓપરેશનને ચલાવવામાં આવ્યું હતું દરેક લોકો આન્સર આપે આ જ પ્રકારનું જે મલાલા યુસુફ સાથે થયું હતું એવું જ કંઈક ને કંઈક એ છોકરી છે કાયલા મ્યુલર તો એની સાથે થયું છે ને એટલા માટે એક ફેમસ આતંકવાદી જેનું નામ એટલું ફેમસ છે તો એને યુએસએ દ્વારા ખતમ કરવામાં આવ્યો હતો તો આન્સર આપો કે ઓપરેશન કાયલા મ્યુલર શું હતું ક્યારે થયું હતું અને શું એનો મકસદને જે પણ તમારે લખવું હોય તમે લખી શકો છો અને આ જ વસ્તુ બતાવશે કે કેટલા લોકોએ છેલ્લે સુધી વિડીયો જોવે છે દરેક લોકો પાર્ટિસિપેટ કરે તો મને ખબર પડે ભલે બીજા ક્વેશ્ચનના આન્સર ના આપતા પણ આનો તો જરૂર આપજો કારણ કે પછી મને ખબર પડશે કે આમાં કયા લોકોને કઈ કેટેગરીમાં આપણે રાખવાના છે સો ગાઈસ હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો થોડા એફર્ટ્સ લગાવજો જો તમે લાઇક કરવામાં આટલી પેલા થાકી જશો તો પછી તમે રનિંગ ત્યારે કરશો રાઈટ કે જીવનમાં તમે પછી આગળ કઈ રીતે વધશો તો થોડું આમ એક્ટિવ રહેવાનું રાઈટ લાઇક ના કરો તો ડિસલાઇક ઉપર પ્રેસ કરો પણ કંઈક તો કરો રાઈટ તો કંઈક કરતું રહેવાનું થોડું એક્ટિવ રહેવાનું હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરીએ આજે એમ પણ હું નવરો હતો તો આપણે થોડું વધારે પડતું વિડીયોમાં આપણે બોલાય છે અદરવાઈઝ આપણે કામ વગરની વાત કરતા નથી શો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારો બધાનો દિવસ જાય